પંચમહાલમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, સ્ક્રેપમાં આગ લાગ્યા બાદ ગોડાઉનમાં લાગી આગ. ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી. વાપીના ચણોદમાં દુકાનમાં આગ લાગતા અફરાતફરી. મુખ્ય માર્ગ પર આવેલી દુકાનમાં લાગી હતી આગ. ફાયર ફાઈટરની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. વડોદરામાં બકરા ચોરીની આશંકાએ બે યુવકને ટોળાએ ઢોર માર માર્યો. માર માર્યા બાદ યુવકની રિક્ષામાં પણ કરી તોડફોડ. મારમારીની ઘટનાનો વિડીયો પણ થયો વાયરલ. તાપીના વ્યારા નજીક શેરડી ભરેલી ટ્રક પલટી. સુરત ધુલિયા નેશનલ હાઈવે પર બની ઘટના. શેરડી ભરેલી ટ્રકનું ટાયર ફાટતા દુર્ઘટના સર્જાઈ. શેરડીનો જથ્થો રોડ પર વિખેરાયો. સદનસીબે નજીક અન્ય વાહન ન હોવાથી દુર્ઘટના ટળી. સાબરકાંઠાના પ્રાંતિજના માંડ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ. રૂપિયાને લેવડ દેવડ બાબતે ટોળાએ પથ્થરમારો કરી કારમાં તોડફોડ કરી. સ્ટ્રીટ લાઇટ બંધ કરી હથિયારો સાથે હુમલો કરતા એક યુવકનું મોત અને બે થી વધુ લોકો ઘાયલ. સાબરકાંઠાના પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો. વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓએ બજાર બંધ કરાવી મોટી સંખ્યામાં હિન્દુ કાર્યકર્તાઓએ જય શ્રી રામના નારા લગાવ્યા. પ્રાંતિજ શહેરમાં થયેલ જૂથ અથડામણના પગલે પોલીસે ફૂટમાર્ચ યોજી. પોલીસ વડા સહિત એલસીબી એસઓજીની ટીમનો કડક બંદોબસ્ત ગોઠવાયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગરના લીમલી ગામમાં જૂથ અથડામણ મામલે એક જૂથે ડીએસપી કચેરીમાં રજૂઆત કરી. જીવલેણ હુમલા બાદ ગુનો ન નોંધ્યો હોવાનો આક્ષેપ છે. પોલીસ અધિકારીઓ આરોપીઓને છાવરતા હોવાનો આક્ષેપ છે. સાબરકાંઠાના ઇડરમાં ગેરકાયદેસર દબાણોનું ડિમોલેશન. બસ સ્ટેશનથી ટાવર ચોક સુધીના મુખ્ય માર્ગ પર નડતરરૂપ દબાણો દૂર કરાયા. તલાટી સહિતના મંત્રીઓની હાજરીમાં હાથ ધરાયું ડિમોલેશન. પંચમહાલમાં રજાયતા ગામમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી માટે ગતિવિધિઓ તેજ. સ્થાનિકોએ દબાણ હટાવવા મુદ્દે કર્યો વિરોધ. સ્થાનિકો વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન મહિલાને આવ્યા ચક્કર. મહિલાને 108 મારફતે સારવાર માટે ખસેડાઈ. ભરૂચ નગરપાલિકામાં ડમ્પિંગ સાઇટનો વિવાદ. થામ સહિત ચાર ગામના સરપંચે ડમ્પિંગ સાઇટ બંધ કરવા કરી હતી માંગ. ત્રણ મહિના બાદ પણ બંધ ન થતા ફરી વિવાદમાં આવી ડમ્પિંગ સાઇટ. ગામના આગેવાનોએ કોર્ટ કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારી. જૂનાગઢના નાની ઘનસારી ગામમાં મારામારી. ટ્રેક્ટર અને બાઇક અથડાતા ઉશ્કેરાયેલા વાહન ચાલકે કરી મારામારી. એક યુવકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો. પાટણમાં વિદ્યાર્થીઓની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો. મશાલી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના જીવ સાથે ચીડા. ઘેંટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ટ્રકમાં ભર્યા હોવાનો વિડીયો સામે આવ્યો. પાટણના સાંદલપુરમાં ખેડૂતો જાતે કેનાલ સાફ કરવા મજબૂર. કેનાલમાં સફાઈ ન થતી હોવાથી ખેડૂતોને હાલાકી. કેનાલમાં ગંદકીના કારણે ખેડૂતોને નથી મળી રહ્યું સિંચાઈનું પાણી. અનેક રજૂઆત છતાં તંત્રએ આ ખાડા કાન કરતા ખેડૂતોએ જાતે જ કરી કેનાલની સફાઈ. ગીર સોમનાથના જયપુરમાં લોકોને પીવાના પાણી માટે વલખા. છેલ્લા 14 વર્ષથી સ્વજલ ધારા યોજનાની પાઇપલાઇન 500 મીટર જેટલા એરિયામાં બનાવવાની બાકી હોવાથી સ્થાનિકોને હાલાકી. મહિલાઓ વાડીમાં પાણી ભરવા જવા મજબૂર. તંત્રના પાપે અડધી રાત સુધી પાણી માટે લાગી છે મહિલાઓની લાઇન. અધિકારીઓને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ તંત્રના આ ખાડા કાન. ગામના લોકોએ ઉનાળામાં પણ પીવાનું પાણી ન આવતું હોવાનો કર્યો દાવો. પાટણ શહેરમાં બાકી વેરા ધારકો સામે પાલિકાએ કરેલા અલાક. સરદાર કોમ્પ્લેક્સમાં આવેલા આઈબીપી પેટ્રોલ પંપ તંત્રએ સીલ કર્યો. છેલ્લા 3 વર્ષનો 3,24,461 લાખનો બાકી વેરો ન ભરતા તંત્રની કાર્યવાહી. સુરત જિલ્લાના આસ્થા ગામે એક્સપ્રેસ હાઈવેને લઈ ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો. પાણીનો ભરાવો અને વાહન ચાલકોને અવર જવરમાં પડતી મુશ્કેલીને લઈ હાઈવેની કામગીરી બંધ કરાવવા વિરોધ કર્યો. લાંબા સમયથી આસ્થા ગામના રહીશો કરી રહ્યા છે વિરોધ. રહીશો અને ખેડૂતોએ અહીં સર્વિસ રોડ તેમજ પાણી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી. રાજકોટના માધાપર સર્કલ નજીક સત્યમ શિવમ સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યા. મનપાની હદમાં ભળિયાના 3 વર્ષ છતાં પણ નથી આવી પાણીની લાઈન. સમગ્ર વિસ્તારમાં ટેન્કર દ્વારા અપાય છે પાણી. બે દિવસે એકવાર ટેન્કર આવતા લોકોને ભારે હાલાકી. નળની લાઈન આપવા માટે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત. રાજકોટમાં ઉનાળા પહેલા જ પાણીની પારાયણ શરૂ. સત્યમ શિવમ સુંદરમ સોસાયટીની મહિલાઓમાં પાણીને લઈને ભારે રોષ. એક આંતરા માત્ર 7 મિનિટ માટે પાણી આવતું હોવાનો આક્ષેપ. 25 ડોલ પાણીમાં 2 દિવસ કાઢવા પડે છે તેવી સ્થિતિ. પાણીની સમસ્યા મામલે આરએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન. કહ્યું ડીઆઈ પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે જે ઝડપથી પૂરું કરાશે. હાલ ટેન્કરથી પાણી આપવામાં આવે છે. જરૂર જણાશે તો ટેન્કર વધારવામાં આવશે. સુરત જિલ્લા તલાટી મંડળે પડતર માંગણીઓના પ્રશ્ન મુદ્દે કર્યું વિરોધ પ્રદર્શન. કામરેજ તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવ્યું. કાળી પટ્ટી લગાડી તલાટી મંડળે વિરોધ નોંધાવ્યો. રાજ્યના તમામ કર્મચારીઓના હિતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરાઈ. ફિક્સ પગાર યોજના મૂળ અસરથી નાબૂદ કરવાની પણ રજૂઆત કરાઈ. કેન્દ્ર સરકારના ધોરણે 7મા પગાર પંચના લાભ અને વિવિધ ભથ્થાઓ આપવાની પણ કરાઈ માંગ.
पगार वधारो न चुकवाता मेहसाणानी आशा वर्कर बहनों में रोष। 11 मास थी पगार वधारा थी वंचित छे आशा वर्कर बहनों। एप्रिल 2023 थी बाकी पगार वधारो चुकवानी करी मांग। वडोदरा बस स्टॉप पर विद्यार्थियों होवाड़ो। एसटी ड्राइवरे बस उभी न राखता विद्यार्थियों में रोष। कीर्ति सबनी पादरा जती बस नो विद्यार्थियों कर्यो घेरावो। पुलिस घटनास्थले पहुंची मामलो थाळे पाड्यो। द्वारका खंभाड़िया सरकारी होस्पिटल में सुविधा अभाव। 40 करोड़ खर्चे बने आधुनिक होस्पिटल में डॉक्टरों की घट। डॉक्टर और स्टाफ ने भर्ती करने स्थानिकों की मांग। सूरत में बिल्डरे रूपया लीधा बाद फ्लेट नो कब्जो न आपता स्थानिकों में रोष। बेनरों साथ बिल्डर घरे स्थानिकों कर विरोध प्रदर्शन। वाड़ीफड़िया विस्तार में बनाव्यो अपार्टमेंट जेमा एक फ्लेट अनेक लोगों ने वेचवानो छे आरोप। वडोदरा डभोई में भ्रष्टाचार नो वधु एक ब्रिज बेसी गयो। ब्रिज नी वच्चे ना भाग नी पाट छूटी पड़ता नवो बनेलो ब्रिज बेसी गयो। ब्रिज पर भ्रष्टाचार ना गाबड़ा पड़ता आरएनबी ना अधिकारी दौड़ता थया। ब्रिज ने संरक्षण दीवाल पण बनी तकलादी। ब्रिज नो वच्चे नो एप्रोच बेसी जता अधिकारी युद्ध ना धोरणे समारकाम शुरू कर्यु। 2 महीना पहला ज प्रजा माटे खुल्लो मुकवामां आव्यो हतो ब्रिज। वडोदरा में न्यूज 18 गुजराती ना अहेवाल नी असर। धारासभ्य शैलेश मेहता ए सीएम ने लख्यो पत्र। ब्रिज बनावनार अवधूत कंस्ट्रक्शन सामे कार्यवाही नी मांग करी। 2 मास में ज ब्रिज पर मोटो भूवो पड़ता उठ्या सवालो। देश में चाली रहेला खेडूतोना उग्रा आंदोलन ने लईने सूरतना खेडूत अग्रणीओए टेको जाहेर कर्यो। राष्ट्रीय ट्रेड युनियन अने संयुक्त किसान मोर्चा द्वारा आपवामां आवेला भारत बंधना एलान ने टेको। आवतीकाले भारत बंधनुं छे एलान। પાટણના વરાણા ખોડિયાર મંદિરે જતા પગપાળા સંઘને નડ્યો અકસ્માત। અજાણ્યા ટ્રકે ટક્કર મારતા 3 મહિલાઓના મોત અને 5 લોકો ઘાયલ। ઇજાગ્રસ્તોને ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પાટણમાં વધુ એક ગમખ્વાર અકસ્માત। ધર્મોડા નજીક કાર ઝાડ સાથે અથડાતા 3 લોકોના મોત થયા। રોડ પર ભમરા ઉડતા કાર ચાલકે ગુમાવ્યો હતો કાબુ। જામનગરમાં ધારીગઢ પાટિયા પાસે જાનૈયા ભરેલી ટ્રકનો અકસ્માત। જાનૈયા ભરેલી ટ્રક પલટી જતા 18 લોકો ઇજાગ્રસ્ત। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડાયા। ગોંડલ તાલુકાના મેતા ખંભાડિયા ગામે ગંભીર અકસ્માત। મેતા ખંભાડિયા પાસે આવેલ પુલ પરથી બાઇક સવાર 2 વ્યક્તિ નીચે પટકાયા। 40 ફૂટ નીચે પટકાતા બંને બાઇક સવારના મોત। બંને કૌટુંબિક ભાઈઓ હોવાનો તપાસમાં ખુલાસો। રાજકોટના જેતપુર હાઇવે પર ગંભીર અકસ્માત। પેડલા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા। ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। ભરૂચના અંકલેશ્વરમાં ટ્રાફિક જામના દ્રશ્યો। આમલા ખાડી બ્રિજ પર વાહનોની લાંબી કતાર। ટ્રાફિકના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી। વાલિયા ચોકડી પર પણ ટ્રાફિક જામ થયો। બનાસકાંઠામાં ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત તો 2 લોકો ઘાયલ થયા। અજાણ્યા વાહને રિક્ષા અને કારને ટક્કર મારી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। જીવાણા ગામ પાસે થયો અકસ્માત। સુરતમાં સિલિન્ડર લીકેજ થતા માતાનું મોત। માતા ભગવાનનો દીવો કરતા હતા તે સમય થયો ગેસ લીકેજ। દીકરાએ ગેસનો બાટલો બદલતા જ ભીષણ આગ લાગી। ગંભીર રીતે દાઝી જતા માતાનું મોત નિપજ્યું। પુત્ર અને પુત્રવધુને ગંભીર ઇજા પહોંચી। દ્વારકાના ચૂર ગામની સીમમાં 2 વર્ષના બાળક પર શિયાળનો હુમલો। પરપ્રાંતીય મજૂર પરિવારના બાળક પર શિયાળે હુમલો કરતા બાળકને ગંભીર ઇજા। બાળકને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયું। પોરબંદરમાં લગ્નમાં દારૂની રેલમછેલ પડી ભારે। દારૂની રેલમછેલનો વિડીયો વાયરલ થતા પોલીસે યુવકને કરાવ્યું કાયદાનું ભાન। 1.5 વર્ષ પહેલાનો વિડીયો હોવાની કબૂલાત। પોલીસે યુવક પાસે મંગાવી માફી। રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો। રામનાથપરામાંથી અખાદ્ય ચોકલેટનો જથ્થો ઝડપાયો। 1200 કિલો ચોકલેટનો જથ્થો જપ્ત। શ્રીલક્ષ્મી સ્ટોરમાં અખાદ્ય ચોકલેટનો જથ્થો કરાયો સીઝ। વડોદરામાં નશાના વ્યાપારનો પર્દાફાશ। બાજવા રેલવે સ્ટેશન પાસે એસઓજીના દરોડા। નશાકારક સિરપનો આ ગોડાઉન ઝડપાયું। ગોડાઉનમાંથી મોટી માત્રામાં મળ્યો સિરપનો જથ્થો। એસઓજીએ દરોડા પાડી સિરપની 367 પેટી કરી જપ્ત। પેટીમાંથી 4400 કપ સિરપની મળી બોટલ। ગેરકાયદે ચાલતા કપ સિરપના ગોડાઉને કરાયું સીલ। એસઓજી દ્વારા ગોડાઉન માલિકની શોધખોળ શરૂ। ભરૂચમાં તસ્કરો બેફામ। અતિથિ રિસોર્ટમાં લગ્ન પ્રસંગમાં 15 તોલા સોનાની કરી તસ્કરી। કારનો કાચ તોડી કરી સોનાની ચોરી। રિસોર્ટમાં સીસીટીવી બંધ હોવાનો ખુલાસો। પોલીસે તપાસ હાથ ધરી। બનાસકાંઠાના થરાદમાં તસ્કરો થયા બેફામ। બંધ મકાનને નિશાન બનાવી કરી 25 લાખની ચોરી। પ્રસંગમાં ગયેલા પરિવારના ઘરમાંથી દાગીનાની ચોરી। મકાન માલિક ઘરમાં જ ચલાવતા હતા સોના ચાંદીની દાગીનાની દુકાન। સમગ્ર મામલાની જાણ થતાં પોલીસે હાથ ધરી તપાસ। વડોદરામાં મહિલા સિક્યુરિટી સાથે મારામારી મામલે 4ની અટકાયત। સિગારેટ દૂર છે અને પીવાનું કહેતા મહિલા સિક્યુરિટી ગાર્ડને 5 લોકોએ માર્યો હતો માર। પોલીસે સીસીટીવીના આધારે 4ની કરી અટકાયત।
નડિયાદના અલિંદ્રા ગામમાં મોટા ભાઈએ નાના ભાઈને મારી નાખવા માટે આપી હતી સોપારી. ભુવાગીરીનું કામ કરનાર યુવકને મારી નાખવા નાના ભાઈએ 60,000ની સોપારી આપી હોવાનું સામે આવ્યું. પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. અરવલ્લીના સુનોખ ગામમાં મિત્રોએ જ કરી મિત્રની હત્યા. મુરલીધર હોટલ નજીક શટલવાડી દુકાનમાં 47 વર્ષીય પરપ્રાંતીય યુવકની હત્યા. તીક્ષ્ણ હત્યાના ઘા ઝૂકી હત્યા કરનાર 2 આરોપીની ધરપકડ. દાહોદ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની હેરાફેરી ઝડપી. રહેણાંક મકાન અને ક્રુઝર ગાડીમાં હેરાફેરી. પરિવહન દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો. પોલીસ 11,75,820 મુદ્દામાલ સાથે 3 લોકોને ઝડપી લીધા. રાજકોટમાં રહેણાંક મકાનમાંથી પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો. પરિણીતાની હત્યા થઈ હોવાનો તેના પતિનો દાવો. મૃતદેહ પાસેથી મળી કાતર. મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરાઈ. જૂનાગઢમાં પિતા પુત્રીના સંબંધો શર્મસાર. સગીરાની માતા ન હોવાથી પિતા બન્યો હેવાન. સગીર પુત્રીએ વાવે દુષ્કર્મ કર્યું હોવાની નોંધાવી ફરિયાદ. પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ. અમદાવાદના નરોડા આઈટીઆઈ રોડ પર મહિલા સાથે લૂંટની ઘટના. મહિલા પાસેથી પર્સ અને મોબાઈલની કરાઈ લૂંટ. મહિલાએ પહેરેલી બંગડી હાથમાં ન આવતા એક્ટિવા પર આવેલા 2 લોકો મોબાઈલ અને પર્સ ચોરી ફરાર. અમદાવાદમાં કાર ચાલકે પે એન્ડ પાર્કિંગમાં કર્મચારી સાથે કર્યું ગેરવર્તન. કર્મચારીનો હાથ ગાડીમાં ખેંચી 300 મીટર સુધી ફેરવ્યો. ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. પોલીસે કાર ચાલક વિરુદ્ધ નોંધી ફરિયાદ. અમદાવાદના એસવીપીઆઈ એરપોર્ટ પરથી સોનાની દાણ ચોરી ઝડપાઈ. અમદાવાદના કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટની કાર્યવાહી. ભારત જતા મુસાફર પાસે પેસ્ટ સ્વરૂપે છુપાવ્યું હતું સોનું. આશરે 5.5 કિલો સોનાનો જથ્થો જપ્ત કરાયો. અમદાવાદમાં કૃષ્ણનગર બસ ડેપોમાંથી એસટી બસની ચોરી. ચોરાયેલી બસની શોધખોળ કરતા દહેગામ નજીકથી મળી બસ. પોલીસે એક શખ્સને દબોચીને વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાં બલ્ગેરિયન યુવતીનો મામલો. રાજીવ મોદી વકીલોની ફોજ સાથે પહોંચ્યા સોલા પોલીસ સ્ટેશન. રાજીવ મોદી ઉચ્ચ અધિકારી સમક્ષ નોંધાવશે નિવેદન. બલ્ગેરિયન યુવતીની ફરિયાદના કેસમાં રાજીવ મોદીની પૂછપરછ. 3 કલાક ચાલી પૂછપરછ. રાજીવ મોદીએ કહ્યું, ફરિયાદી મને એક જ વખત મળી છે. મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા આરોપ લગાવ્યા. સ્પોર્ટ્સ બાઇક ભાડે લઈને ધૂમ સ્ટાઇલમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ. લૂંટ માટે બાઇક ભાડે લઈને સોનાની ચેન અને પર્સ નીકળતા હતા સ્નેચિંગ. પોલીસે 4 આરોપીને ઝડપી પાડીને અનેક ચોરીના ભેદ ઉકેલ્યા. સુરતમાં 24 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈને ટૂંકાવ્યું જીવન. 3 મહિના ભાગીને કર્યા હતા પ્રેમલગ્ન. પતિ નોકરી પરથી ઘરે આવતા પત્ની લટકતી મળી. ઈચ્છાપુર પોલીસે હાથ ધરી તપાસ. સુરતમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો. મુંબઈ નાલાસુપારા ખાતે બાળકી સાથે આચર્યું હતું કૃત્ય. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો. ગુજરાતમાં દારૂ ઘૂસાડવા મામલે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય. મહારાષ્ટ્રના લીકર શોપના માલિકો સામે થઈ શકે છે કાર્યવાહી. આરોપી બુટલેગરના નિવેદનના આધારે પોલીસ કરી રહી છે કાર્યવાહી. માન્ય લાયસન્સ ધરાવતા શોપના માલિકોને ફસાવાનો હતો આરોપ. સમગ્ર મામલે થયેલી અરજીને હાઈકોર્ટે પાયા વિહોણી ગણાવી તપાસ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ સ્વીકારવા કોર્ટે કર્યો ઇન્કાર. બોટાદના પાળિયાદ ગામે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો. એકલા રહેતા 60 વર્ષીય વૃદ્ધા સાથે આરોપી આચર્યું હતું કૃત્ય. વૃદ્ધાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની કરી ધરપકડ. વડોદરામાં હરણી દુર્ઘટના મામલે તપાસનું ધમધમાટ. એસઆઈટીની ટીમે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા બોટ પલટી ગઈ હતી. પોલીસે 14નો ભોગ લેનારી બોટને ફરી પાણીમાં ઉતારી. બોટ દુર્ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા બોટમાં રેતી ભરેલી થેલીનો ઉપયોગ કરાયો. મૃતકોના વજન જેટલી રેતીની થેલીઓ બોટમાં મૂકીને થયું રિકન્સ્ટ્રક્શન. સમગ્ર તપાસ દરમિયાન એફએસએલની ટીમ પણ રહી હાજર. હરણી બોટ દુર્ઘટનાના વધુ 3 જવાબદારો પકડાયા. 4 ફરાર થયેલા આરોપીઓમાંથી વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહની ધરપકડ. નૂતન શાહની તબિયત બગડતા વડોદરા આવ્યા હતા આરોપી. પોલીસે વોચ ગોઠવી 3 ઝડપી લીધા. બોટની ક્ષમતા ચકાસવા 82 ટેસ્ટ કરાયો. પરેશાની પત્ની અને સંતાનો કોટિયા પ્રોજેક્ટમાં હતા. 20% ભાગીદાર. સમગ્ર કેસની કાર્યવાહી મુદ્દે ડીસીપી પન્ના મોમાયાએ આપ્યું નિવેદન. વડોદરાના હરણી કાંડ બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી સતર્ક પ્રવાસ માટેના 14 નિયમો વધારી 27 કરાયા. શાળાઓ તરફથી તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા આદેશ. રાજ્યસભા માટે ભાજપના 4 ઉમેદવારોએ ભર્યા ફોર્મ. મયંક નાયક, ગોવિંદ ધોળકિયાએ ભર્યા ફોર્મ. જેપી નડ્ડા, ડોક્ટર જશવંતસિંહ પરમારે પણ નોંધાવી ઉમેદવારી. સીએમ અને સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભરાયું ફોર્મ. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 2 ઉમેદવારોની કરી જાહેરાત. ભાવનગર બેઠકથી ઉમેશ મકવાણા અને ભરૂચ બેઠક પરથી ચેતર વસાવાની જાહેરાત. આપ નેતા સંદીપ પાઠકે ચેતર વસાવાને કહ્યા મજબૂત ઉમેદવાર.
गुजरात जिला अने शहर कांग्रेस प्रमुख की निमणूक तेर जिला अने शहर माटे कराई निमणूक राजेश गोहिल ओबीसी सालना प्रदेश अध्यक्ष मनोज कथिरिया की जूनागढ़ जिला प्रमुख तरीके निमणूक मनोज जोशी बनिया जूनागढ़ शहर कांग्रेस प्रमुख नौशाद सोलंकी की सुरेन्द्रनगर जिला कांग्रेस प्रमुख तरीके निमणूक थी हसमुख चौधरी बनिया मेहसणा जिला प्रमुख अमरसिंह सोलंकी की अमदावाद जिला कांग्रेस प्रमुख तरीके निमणूक थी कांग्रेसे गुजरात में तेर जिला प्रमुख कराया जाहिर किशोर चिखलिया बनया मोरबी जिला कांग्रेस नवा सुकानी मोरबी कांग्रेस प्रमुख तरीके किशोर चिखलिया की निमणूक कराई लोकसभा चूंटणी पहला साबरकांठा जिला कांग्रेस सुकानी बदलाया जिला कांग्रेस समिति प्रमुख तरीके अशोक पटेल की निमणूक कराई लांबा समय थी कांग्रेस कार्यकर्ता रहा है अशोक पटेल जूनागढ़ महानगरपालिका बजेट बहुमती थी मंजूर वर्ष 2024-25 रूपया 937 करोड़ बजेट मंजूर करायू विलिंगडन डेम वागेश्वरी तलाव विकास कराशे ईवी खरीदनार ने व्हीकल टैक्स में अपाशे राहत सोमनाथ संस्कृत यूनिवर्सिटी में प्राकृतिक कृषि प्रदर्शन कर आयोजन राज्यपाल आचार्य देवव्रते लीधी यूनिवर्सिटी की मुलाकात खेडूत ने प्राकृतिक खेती कर रासायणिक खातरों की जमीन ने बचावा आपी सलाह सोमनाथ संस्कृत यूनिवर्सिटी 16मो पदवीदान समारोह योजायो राज्यपाल आचार्य देवव्रत जी की अध्यक्षता में पदवीदान समारोह नु आयोजन 797 डिग्री प्रमाणपत्रों 23 सुवर्ण 4 रजत पदकों एनायत कराया अंबाजी गब्बर परिक्रमा महोत्सव में मंत्रिमंडल सहित पहुंचा धारासभ्यों मां अंबाना दर्शन कर मेलवे आशीर्वाद 51 शक्तिपीठ परिक्रमा आज है चौथो दिवस बनासकांठा वहीवटतंत्रए ढोल नगारा और मां ने चुदड़ी आपी मोवड़ी मंडल नु कर्यु सन्मान वाबीना एआई ग्राउंड में वसंत पंचमी निमित्त सरस्वती पूजन आयोजन कार्यक्रम में भोजपुरी अभिनेता और सांसद मनोज तिवारी रहा उपस्थित कार्यक्रम में मनोज तिवारी सोनिया गांधी पर कर्या प्रहार आणंद की डीएन हाईस्कूल में राष्ट्रीय सलामती आगवी कड़ा थी युवके जीत्या छे गुजरातभर में आज थी सीबीएसई परीक्षा प्रारंभ सूरत सहित तापी जिला में आज थी विद्यार्थियों सीबीएसई धोरण 10 और 12 की आपसे परीक्षा सूरत तापी जिला अंदाजित 14,000 विद्यार्थियों परीक्षा में नोंधाया आ वर्षे बोर्ड द्वारा डायबिटीस वाला विद्यार्थियों खास व्यवस्था चॉकलेट केन्डी नास्तो लई जवा अपाई छूटछाट सूरत सहित तापी जिला में 56 परीक्षा केन्द्रों फाड़वाया तमाम परीक्षा केन्द्रों सीसीटीवी कैमरा सुसज्ज औद्योगिक नगरी वापी ने हुबर कंपनी में मॉकड्रिल योजाई फायर ब्रिगेड पुलिस इमरजेंसी टीम एम्ब्युलेंस टीमों मॉकड्रिल में जोड़ाई कंपनी में बनती अकस्मात की घटना वक्त तंत्र केटलू तैयार है तेनी सतर्कता और सज्जता चकासाई राजकोट खंडेरी में आवेलू सौराष्ट्र क्रिकेट एसोसिएशन स्टेडियम हवे निरंजन शाह स्टेडियम तरीके ओळखाशे स्टेडियम नामकरण कार्यक्रम में बीसीसीआई सेक्रेटरी जय शाह उपस्थित रहा आगामी 2020 वर्ल्ड कप में टीम इंडिया चैम्पियन बने तेवी आशा व्यक्त करी बीसीसीआई सेक्रेटरी जय शाहे कहूं कि भले टीम इंडिया 2023 वर्ल्ड कप हारी गई परंतु लोगोंना दिल जीत्या कार्यक्रम में हाजर रहेला सिलेक्टर्स तेमज कोच ने जय शाहे आपी सलाह सिलेक्टिंग प्रोसेस में खिलाड़ियों स्टेटिस्टिक ने ध्यान में राखो मुख्यमंत्री भूपेन्द्र पटेल आती काले राजकोट जिला ना विछिया मा सवनी योजना लिंक 4 नु खातमुहूर्त करशे 181 करोड़ ना कामों नु खातमुहूर्त करी नागरिकों ने आपशे भेट राज्य मंत्रिमंडल ना मंत्रियों हाजर रहशे क्रिकेट जगत ना वधु एक दिग्गज क्रिकेटर ने विदाय पूर्व रणजी क्रिकेटर जसमीन नायक नु हार्ट अटैक थी वडोदरा मा निधन पठाण ने पंड्या बंधुओं ने आप्यु हतु कोचिंग जसमीन नायक ना निधन थी क्रिकेट ना जगत मा शोक नो माहौल गृह में नागरिकों ने पशुओं वीजकरण की मौत में सहाय अंगे सवाल वीज अकस्मात में भोग बननार ने वीज विभाग द्वारा चुकवाई 50,000 की सहाय वीज विभाग साधनों की अकस्मात में व्यक्ति नो वांक न हो तो मार्गदर्शिका मुजब 4,00,000 रूपया की चुकवाई सहाय दुधाड़ा और बिन दुधाड़ा पशुओं माटे सहाय की अलग अलग राशि निर्धारित कराई राज्य सरकार वीज विभागे वर्ष 2016 में सहाय की रकम में वधारो कर्यो अर्जुन मोटवाड़िया सवाल नो ऊर्जा मंत्रीए आप्यो जवाब गृह में वीज खरीदी ने लईने सवाल बे वर्ष में राज्य सरकारे 15 कंपनीओ पासेथी वीज खरीदी 2022 में 14,058 करोड़ अने 2023 में प्रोविजनल 15,065 करोड़ रूपया चुकव्या
टेरिफ पॉलिसी वीज नियमन आयोग निर्देश हेठ कराई है वीज खरीदी। विधानसभा गृह में ऊर्जा मंत्री शैलेष परमार सवाल आप जवाब। विधानसभा गृह में मनरेगा योजना में गैररीति थती होवाना आरोप। गैररीति मुद्दे सीट की रचना करीने तपास करावानी मांग उठी। कांग्रेस ना धारासभ्य अमित चावड़ाए करी मांग। नवसारी में पीएम मोदी ना आगमन की तैयारी धमधमाट। 22मीए पीएम मोदी 15,000 करोड़ विकास कार्यों करशे लोकार्पण अने खातमुहूर्त। अधिक मुख्य सचिव जलालपुर में योजनारा कार्यक्रम की तैयारी की करी समीक्षा।